હેલો એવરી ચલો બધા ફાસ્ટ આવી જાવ લાઈવ હેલો હેલો જી જી આજે થોડી વહેલી આવી ગઈ છું થોડી વહેલી આવી ગઈ છું મેં મેસેજ ભી નાખ્યો તો કે હું થોડીક વહેલી આવીશ બરાબર કારણ કે મારે આજે બહાર જવાનું છે જેથી કરીને સેશન થોડો વહેલો પૂરો કરીશ બરોબર બાર જવાનું છે જેથી સેશન ભી શું કરીશ તો કે વેલો પૂરો કરીશ એટલે વિદ્યાર્થી મિત્રો આવી જજો ચલો જીપીએસસી ની તૈયારી કરો ઇન્ડિયા ના લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એટલે કે એના પર તો કે ભાઈ અન એકેડેમી પર ઇન્ડિયાનું લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એટલે કયું છે તો કે અનએકેડેમી છે શા માટે લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ કીધું તો કે જીપીએસસી વન ટુ થી લઈને ક્લાસ થ્રી સુધીની તમામ પરીક્ષા ગુજરાત સરકાર પર એટલે કે અન એકેડેમી ઓનલાઈન પ્લેટફોર્મ પર કરાવે છે બરાબર એના સિવાય વિદ્યાર્થી મિત્રો યુપીએસસી થી લઈને ક્લાસ થ્રી સુધી તમામ પરીક્ષા માટે આ બરાબર મળે છે એના પછી કીધું પ્લસ ફીચર શું છે તારે લોકો અનકેડેમીનો પ્લસ કોર્સ ખોલવો જ લેવો છે તો ડેલી લાઈવ ક્લાસ હોય ક્લાસને તમે એકથી વધારે જોઈ શકો છો ઇન્ડિયાની ટોપ એજ્યુકેટર હોય પછી પ્રિલિમ્સની સાથે મેન્સની તૈયારી થાય પીડીએફ સ્વરૂપે મટીરિયલ મળે લાઈવ ટેસ્ટ સિરીઝ હોય અને ડાઉટ ક્લિયરિંગ સેશન બી હોય છે છવ્વીસ તારીખે ફ્રી સ્કોલરશિપ ટેસ્ટ છે જે ટેસ્ટમાં ભાગ લેજો ફૂલ લેન્થ મોક ટેસ્ટનું બી આયોજન કરવામાં આવ્યું છે તલાટી કમ મંત્રી માટે પ્લસ ટેસ્ટ છે જીપીએસસી માટે બે પ્લસ ટેસ્ટ છે જીપીએસસી માટે એક છે છવ્વીસ તારીખે બપોર એક વાગે અને એક છે પચીસ તારીખે બપોર એક વાગે બરાબર આ બધા બેચ કોર્સિસ છે એના પછી છે કોન્સ્ટેબલની એક્ઝામની નવી બેચ શરૂ થવાની છે ક્યારથી તો કે આજથી શરૂ થઈ છે બરાબર કોન્સ્ટેબલ માટે નવી બેચ આર્સથી શરૂ થઈ છે તો મસ્ત મજાની તૈયારી કરો બક્ષ બાઉન્ડ્રી અંતર્ગત તમને કાંઈ બી ક્યાંય બી ડાઉટ મટીરિયલમાં કે કાંઈ લાગે છે તો તમે મેલ કરી શકો છો પ્રાઇઝ વિન કરી શકો હવે તમારે વિદ્યાર્થી મિત્રો અનએકેડેમીનો પ્લસ કોર્સ લેવો છે તો શું છે તો કોર્સ લેવાનો એક જીપીએસસીનો બરાબર અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામે તમામ પરીક્ષા આવી છે બરાબર ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ આવી જાય હવે એમાં પ્રાઇસ શું છે તો સિક્સ મંથની પ્રાઇસ છે છ હજાર આઠસો બાર મહિનાની પ્રાઇસ છે આઠ હજાર પાંચસો અને ચોવીસ મહિનાની પ્રાઇસ છે દસ હજાર બસો આ તમામે તમામ વસ્તુ ઉપર મારો કોડ નાખો રોહીના ટેન એટલે તમને ઇન્સ્ટન્ટ શું મળશે તો કે દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ઓકે ઇન્સ્ટન્ટ તમને શું મળી શકે છે દસ ટકા ડિસ્કાઉન્ટ ચોવીસ મહિનાના સબસ્ક્રિપ્શન પર ત્રણ મહિના ફ્રી અને બાર મહિનાના સબસ્ક્રિપ્શન પર શું છે બે મહિના ફ્રી છે હવે આ ઓફર બાવીસ તારીખ આજે વહી પૂરી થઈ જશે ત્રેવીસ અને ચોવીસ માત્ર ને માત્ર ત્રણ દિવસ પૂરતી રહી છે માત્ર ને માત્ર ત્રણ દિવસ પૂરતી રહી છે ફ્રી લાઈવ ક્લાસ ઓલ બધું જોવા માટે અનએકેડેમીની એપ્લિકેશન પર લાઈવ આવી જવાનું ચલો તો કાલથી આપણે જ્યાં અમદાવાદ જિલ્લો અધૂરો છોડ્યો હતો ત્યાંથી આજે આપણે શરૂઆત કરીએ છીએ ચલો ફટાફટ લિંક શેર કરી દો હું આવી ગઈ છું એ છોકરાઓને નથી ખબર હું આવી ગઈ છું એ સાયદ છોકરાઓને નથી ખબર એટલે બધા જલ્દી જલ્દી જોઈન થઈ જાવ આપણે કઈક કરીએ ભેગા મળીને આપણે અમદાવાદ જિલ્લો ભણીએ બરાબર ભેગા મળીને આપણે શું કરીએ તો કે અમદાવાદ જી લો ભણીએ ચલો પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર આવી ગયો છે અમદાવાદ શહેર કઈ નદી કિનારે વસેલું છે સાબરમતી બીજો ઓપ્શન છે ભોગાવો ત્રીજો છે સુગભાદર અને ડી છે ખારી ચલો કઈ નદી કિનારે વસેલો છે કાલે મેં તમને કરાવેલું નદી તંત્ર પણ નદીના પ્રશ્ન નતા કરાવ્યા તો જલ્દી જલ્દી આવો એટલે આપણું રિવિઝન જ થઈ જાય કઈ નદી આવશે તો કે ભાઈ અમદાવાદ શહેર છે કે કઈ નદી કિનારે વસેલું છે તો કે સાબરમતી નદી કિનારે વસેલું છે વેરી ગુડ પ્રશ્ન અને કઈ નદી કિનારે વસેલું છે સુખાદર સાબરમતી ખારી કે ભોગાવો ચલો ફટાફટ જવાબ આપો ધંધુકા અને ધોલેરા કઈ નદી કિનારે વસેલા છે વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ લિંક શેર કરી દો અને બધા છોકરાઓને લાઈવ બોલાવી ફટાફટ ધંધુકા અને ધોલેરા વેરી ગુડ વેરી ગુડ સોળમા નંબર ના પ્રશ્ન જવાબ ઘણા રહી થઈ રહ્યા છે એ ઘણા દઈ રહ્યા છે સી તો હું પણ કઈશ એ બરોબર ધોલેરા અને ધંધુકા બંને બંને ક્યાં વસેલા છે તો કે બંને યાદ રાખજો સાબરમતી નદી મહેશો સુખભાદર ખારી ભોગાવો આ બધી નદીઓ ક્યાં આવેલી છે અમદાવાદમાં જો અહિયાં સાબરમતી નદી કિનારે કયું શહેર છે અમદાવાદ અને વોઠા ખાસ યાદ રાખજો બે શહેર કીધા છે સાબરમતી નદી કિનારે બે શહેર આપેલા છે ધંધુકા અને બીજું શહેર છે કયું તો કે ધોલેરા ઓકે નેક્સ્ટ એના પછી ત્રીજી વાત કરીએ ભાલ પ્રદેશ ભાલ પ્રદેશ કોને કહેવાય તો આ કાલે પ્રશ્ન આપણે ભણી ગયા રાઈટ ફરીથી ભણવાની જરૂર છે કાલે આપણે જે પ્રશ્ન ભણી ગયા એ ફરીથી ભણવાની જરૂર છે યસ ઓર નો फटाफट મને કહી શકો છો હેલો વિદ્યાર્થી મિત્રો જે લિંક પિન થઈ ગઈ છે એ લિંક ઉપર ક્લિક કરીને કાલના તમામે તમામ સેશનનું નોટિફાઈ કરી શકો છો ઓકે કાલે કરી ગયા બરોબર કે ભાઈ એક જ મિનિટ અમદાવાદ મેદાનના દક્ષિણ પર્ચી ભાગમાં ભાલ પ્રદેશ આવેલો છે અને ભાલના શું વખણાય છે તો કે ઘઉં વખણાય છે એના પછી વાત વિરમ ગામના મેદાનો તો કે ભાઈ સાબરમતી નદી આવેલા વિસ્તારને વિરમ ગામના શું કહેવાય છે મેદાનો કહેવાય છે વિરમ ગામના મેદાનો સેના ઉપરથી બન્યા તો કે રૂપેણ નદીના કારણે રૂપેણ નદીના કારણે બરાબર વિરમ ગામના મેદાનો બને છે એના પછી અરવલ્લી પર્વતમાળાની પૂછ અમદાવાદનું મેદાન ચરોતર વિસ્તારના વાયવ્ય ખૂણ આવેલું છે જેમાં જોધપુર ગામ અને થલ તેજના ટેકરાનો સમાવેશ થાય છે આ ટેકરાને અરવત પર્વત પર્વતમાળાની શું કીધી છે પૂંછ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ પર્વતમાળાની પૂંછ એટલે અરવત પર્વતમાળાની પૂંછ કીધેલી છે ખાસ યાદ રાખજો બરાબર ડન ક્લિયર આકાલે આપણે કરી લીધું નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં તથા કયા શહેરમાં આવેલી છે જલ્દી જલ્દી જણાવો વિદ્યાર્થી મિત્રો આજે થોડો સેશન વેલો સ્ટાર્ટ કર્યો છે કારણ કે મારે થોડું વહેલું જવું હતું એટલા માટે હા સ્પીડ રાખો ચલો થોડી સ્પીડ રાખવાની છે યસ અમદાવાદ બરાબર સૌથી વધુ વસ્તી ધરાવતો અથવા તો સૌથી વધુ વસ્તી કયા શહેરમાં વસે છે ગુજરાતમાં તો આવશે અમદાવાદમાં નેક્સ્ટ નંબરનો પ્રશ્ન કયો જિલ્લો સૌથી ઓછી ગ્રામીણ વસ્તી ધરાવે છે સૌથી ઓછી ગ્રામીણ વસ્તી કયા જિલ્લામાં છે થોડીક સ્પીડ રાખો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ફટાફટ ચલો સૌથી ઓછી ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે કયો આવશે વેરી ગુડ ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે અહીંયા જિલ્લો પૂછ્યો છે અને એ પણ આવે અમદાવાદ સૌથી ઓછી ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો પૂછ્યો છે અને એ પણ આવે અમદાવાદ જો અહીંયા નેક્સ્ટ પ્રશ્ન તમારો શું હતો શહેર પૂછ્યું અમદાવાદ અને જિલ્લો પૂછે તો પણ તમારે જવાબમાં શું લખવાનું છે તો કે જવાબમાં લખવાનું છે અમદાવાદ ઓકે નેક્સ્ટ જો વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની ઓફર છે ચોવીસ તારીખ સુધી છે આજે બાવીસ તો થઈ ગઈ બાવીસ ત્રેવીસ જેને અનએકેડમીનો પ્લસ કોર્સ લેવો છે વિદ્યાર્થી મિત્રો એ મહિના મહિના ઉપર અને બાર મહિના ઉપર બે મહિના બરાબર તો જેને સબ્સ્ક્રિપ્શન લેવું હોય એ રોહીના ટેન કોડ યુઝ કરી રોહિના ટેન કોડ યુઝ કરી અનએકેડમીનું સબ્સ્ક્રિપ્શન લઈ શકે છે ચલો વસ્તીનું પ્રમાણ જોઈએ વસ્તીનું પ્રમાણ જોઈએ અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અને શહેર છે ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ શહેરનો સાતમો ક્રમ છે વિચાર તો કરો ભારતમાં વસ્તીની તો અમદાવાદનો સાતમો તો ગુજરાતમાં તો ઓબિયસ છે પેલો ક્રમ આવતો જોઈએ ભારતમાં ગણવા જાય તો અમદાવાદનો સાતમો ક્રમ છે તો ગુજરાતમાં જ્યારે ગણવા જાય તો એ સો ટકા પેલા નંબરે હોય એના પછી શું કીધું અમદાવાદ સૌથી ઓછી ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો જિલ્લો પણ અમદાવાદ થઈ જાય એના પછી ઉદ્યોગો જોઈએ આપણે સુતરાવ કાપડનો ઉદ્યોગ બરાબર સૌથી વધારે ત્યાં વિકસિત છે વટવા અને ચાંદખેડામાં સ્ટીલ પાઇપનું ઉત્પાદન થાય છે સાણંદ ખાતે ટાટા ટાટા કંપનીનો નેનો કાર પ્લાન્ટ પણ આવેલો છે ક્યાં આવેલો છે નેનો કાર પ્લાન્ટ તો કે સાણંદ ખાતે દસક્રોઈ તાલુકાના ખાસ યાદ રાખજો દસક્રોઈ તાલુકાના બારેજડીમાં ડાંગરની ખુશકીમાંથી તેલ બનાવવાનું કારખાનું તથા કાગળ બનાવવાની મિલ આવેલી છે બારેજડીમાં ખાસ યાદ રાખવાનું છે ડાંગરની ખુશકીમાંથી તેલ બનાવવાની વાતો અહીંયા આવેલી છે બરાબર એના પછી જઈએ આપણે ડેરી ઉદ્યોગ તો કે આબાદ ડેરી પણ છે છે બધી બધી ડેરીઓ ઘણી આઝાદ ખાસ આ યાદ રાખવાની છે આઝાદ ડેરી ક્યાંની છે તો કે અમદાવાદની ઉત્તમ ડેરી ડેરી આ બધી ડેરી એટલી મહત્વની છે નહીં પણ એક હા આઝાદ ડેરી એક મહત્વનું કામ કરે છે ચલો બંદરોને આગળ લઈ જઈએ તો કે ધોલેરા બંદર ક્યાં આવેલું છે તો કે ધોલેરામાં ધોલેલા બંદર ક્યાં આવેલું છે તો કે ધોલેરામાં આવેલું છે પછી વિઠ્ઠલ બંદર પણ ક્યાં આવેલું છે તો કે ધોલેરામાં આવેલું છે એના પછી સિંચાઈ યોજનાની વાત કરી છે તો સાબરમતી નદી પર અમદાવાદના વાસણા ખાતે બરેજ આડબંધ બાંધવામાં આવ્યો છે જે વાસણા બરેજ તરીકે ઓળખવામાં આવે છે કઈ નદી ઉપર વાસણા બંધ બાંધવામાં આવ્યો છે તો તમારે યાદ રાખવાનું છે કઈ નદી ઉપર આવશે તો કે સાબરમતી નદી પર એના પછી મથક કયા કયા છે તો કે યસ અમદાવાદનું ગુજરાતમાં એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે એકમાત્ર માત્ર હવાઈ મથક આવેલું છે અને કયું છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ડન ક્લિયર યસ યસ આજે થોડા લેટ પણ કંઈ વાંધો નહીં મેં આગલું રિવિઝન કરાવ્યું છે કાલવાળું એટલે તમે કોઈ મિસ નથી કર્યું છે લેટ થયા છે ને ચિંતા કરવાની જરૂર નથી પણ હવે નવું શરૂ થઈ ગયું છે ચલો આગળ વધીએ આપણે ચલો આગળ વધીએ અહિયાં જોઈએ અમદાવાદમાં ગુજરાતનું એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે જેને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાણું માં માન્યતા મળેલી ત્યારે માન્યતા મળેલી તો કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાણું માં માન્યતા મળેલી વિદ્યાર્થી મિત્રો આ જબરજસ્ત ઓફરનો લાભ ન જવા દો જોવો આજે આપણે થોડાક અત્યારે ખબર પડી છે તલાટીની પરીક્ષા આવશે ફીમેલ ફિમેલ હેલ્થવર્કર આવશે ગ્રામ્ય સેવક આવશે મુખ્ય સેવિકા આવશે બધાની પુષ્કળ પ્રમાણમાં ભરતી આવવાની છે અને આ બધા ભરતીઓનો તમે પુષ્કળ પ્રમાણમાં લાભ પણ ઉઠાવી શકો છો તો અત્યારથી જ પ્લસ કોર્સ લઈ લો આજનું જ તમને ન્યૂઝપેપરમાં સમાચાર મળ્યા છે ગ્રામ્ય સેવકની ભરતી છે બરાબર મુખ્ય સેવિકાની ભરતી છે પંચાયત બોર્ડ આ બધી કરવાનું છે ફિમેલ હેલ્થ વર્કર છે ફિમેલ હેલ્થ વર્કર છે બરાબર એમપીએચ છે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર આવા બહુ બધી બહુ બધી યાદ રાખજો ભરતી આવવાની છે વિદ્યાર્થી મિત્રો જેને લાઈક આપવાની બાકી છે એ બધા ફટાફટ લાઈક આપી દો અને લિંક શેર કરવાની બાકી છે એ ફટાફટ લિંક શેર કરી દો બરોબર ચલો હવે તો જેને જેને સબસ્ક્રિપ્શન લેવું છે એ રોહિના ટેન કોડ યુઝ કરીને લઈ શકો છો અને જો તમારે મારા સુધી પહોંચવું હોય તો મારા સુધી પહોંચવાના પણ રસ્તા છે નેક્સ્ટ મહાભારતમાં કયા નામે ઓળખવામાં આવ્યું હતું ધોળકાને મહાભારતમાં કયા નામે ઓળખવામાં આવ્યું હતું તવલક તવલકપુર વિરાટનગર કે નહીં ચલો મહાભારતમાં કયા નામે ઓળખવામાં આવ્યું હતું જલ્દી જલ્દી છોકરાઓ ચલો ધોળકાને મહાભારતમાં કયા નામે ઓળખવામાં આવ્યું હતું શું આવે જવાબમાં વિરાટનગર કયા નામે ઓળખવામાં આવ્યું હતું વિરાટનગરના નામે ઓળખવામાં આવ્યું હતું બરોબર છે ક્લિયર ધોળકાને મહાભારતમાં કયા નામે ઓળખવામાં આવ્યું હતું તો કે વિરાટનગરના નામે ઓળખવામાં આવ્યું હતું વીસ નંબર નો પ્રશ્ન દેવીએ બંધાવેલું મલાવ તળાવ છે એ ન્યાયના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે તે કયા તાલુકામાં આવેલું છે વિરમગામ સાણંદ કે ચલો કઈ જગ્યાએ આવશે જલ્દી જલ્દી મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્પીડ કરો મેક્સિમમ લિંક શેર કરો અને તો તમને ભણવાની વધારે મજા આવશે જેમ વધારે છોકરા હશે અને બીજું તમને જીસીઆરટી નથી કરવી હે નથી કરવી ગુજરાતીની ગુજરાતીની જીસીઆરટી નથી કરવી શું તો કેમ કોઈ આવતા નથી હું ડેલી ગુજરાતીની જીસીઆરટી રાતે દસ વાગે સ્પેશિયલ ક્લાસ પર કરાવું છું તમે કોઈ આવતા નથી તો પછી મને સ્પેશિયલ ક્લાસમાં ભણાવવાની મજા કેમ આવશે તમને બધાને ખબર છે હમણાં હેડ ક્લાર્કની થોડાક ટાઈમ પહેલાં જ મત ગઈ બરાબર હેડ ક્લાર્કની થોડાક ટાઈમ પહેલાં જ આ પરીક્ષા ગઈ અને આમાં જીસીઆરટી જ પૂછાયેલી હતી શું પૂછાયેલું હતું જીસીઆરટી જ પૂછાયેલી હતી તો આ જીસીઆરટીમાં તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે ડેઈલી રાતે દસ વાગે હું તમને જીસીઆરટી કરાવું છું

દેવીએ બંધાવેલું મલાવ મીનળ જે ન્યાયના પ્રતીક તરીકે ઓળખાય છે એ ક્યાં આવેલું છે તો કે એ આવેલું છે જવાબ આવશે ધોળકા જવાબમાં શું આવશે તો કે જવાબ આવશે ધોળકા ડન નંબરનો પ્રશ્ન તાલુકામાં જઈએ આપણે પ્રાચીન નામ ધવલક પ્રાચીન નામ ધવલક અથવા ધવલકપુર

અને જો યાદ રાખજો અર્ણો રાજનો પુત્ર લવણ પ્રસાદ શું બન્યો હતો ધોળકાનો શાસક ધોળકા પાટણ પછી વાઘેલા શાસકની મહત્વની રાજધાની હતી બરાબર પેલા પાટણ હતું પાટણ પછી મહત્વની રાજધાની ધોળકા બની હતી એના પછી જઈએ ધોળકામાં તો કે ભાઈ દેવીએ બંધાવેલું મલાવ તળાવ ન્યાય આપણે ન્યાયના પ્રતિક તરીકે ઓળખીએ છીએ અને કહીએ છીએ કે જો ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો ન્યાય જોવો હોય તો મલાવ તળાવ પણ આવેલું છે ઓકે અને જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ કલીકુંડ અહીં સ્થિત છે જૈન પ્રસિદ્ધ તીર્થ કયું છે કલીકુંડ આ ઉપરાંત પાંડવોની શાળા ભીમનું રસોડું તથા સિદ્ધનાથ મહાદેવ જેવા પ્રાચીન સ્થળો પણ ધોળકામાં આવેલા છે ક્લિયર ધોળકા તાલુકાના નળ અને ભાલ પ્રદેશમાં વસ્તી પઢાર જાતિનું પ્રઢાર નૃત્ય કેવું છે જાણીતું છે પઢાર જાતિનું શું જાણીતું છે તો કે પ્રઢાર નૃત્ય જાણીતું છે વિદ્યાર્થી મિત્રો ફટાફટ ફટાફટ લાઈક આપી દો ચલો લાઈક આપી દો ધરમના કામમાં ઢીલ સેની હોય ધોળકા તાલુકાના નળકાઠા અને ભાલ પ્રદેશના વસ્તી કઈ છે પઢાર જાતિનું કયું નૃત્ય તો કે પઢાર નૃત્ય જાણીતું છે પણ એ કયું છે ધોળકાનું છે આ નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો હોય અને અડધો ભાગ લાકડાનો હોય અને આ નૃત્યમાં શું હોય તો કે બરાબર લાકડો હોવાથી આ બંને પ્રાગને થોડી થોડી જગ્યાએ પછાડવામાં આવે અને અલગ અલગ અવાજો કાઢવામાં આવે આ નૃત્યનું આ રહસ્ય છે આ નૃત્યમાં હોય છે શું પઢાર નૃત્યમાં હોય શું તો કે પઢાર લોકો પાસે જે લાકડી હોય એમાં એક ભાગ ધાતુનો હોય એક લાકડાનો હોય એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પછાડવામાં આવે વગાડવામાં આવે છે ઓકે ચલો નેક્સ્ટ જઈએ આપણે ચંદ્રમોલીશ્વર મહાદેવ પરપોટેશ્વર મહાદેવ નું પ્રસિદ્ધ મંદિર ધોળકા તાલુકામાં આવેલું છે અરણેજ ખાતે બુટ ભવાની માતાનું મંદિર આવેલું છે કઈ જગ્યાએ તો કે ધોળકા તાલુકાના અરણેજ ખાતે ગણેશપુરા ખાતે ગણપતિ જમણી બાજુ સૂંઢવાળી મૂર્તિ છે આ ખાસ યાદ રાખજો કઈ જગ્યાએ ગણપતિ દાદાની એવી મૂર્તિ છે કે જે જમણી બાજુ છે તો જનરલી એનો મિનિંગ એવો કે ડાબી બાજુ હશે બરાબર મને ખબર નથી પણ હું તમને કહું છું ઓકે બરાબર એટલે જમણી બાજુ સૂંઢવાળા ગણપતિની મૂર્તિ ત્યાં આવેલી છે એના પછી ધોળકા ખાતે નગીના મસ્જિદ ખાન મસ્જિદ અને બહલોલ ખાન કાઝીની મસ્જિદ આવેલી છે તોળકા તાલુકાના વૌઠા ખાતે પ્રસિદ્ધ વવઠાનો મેળો ભરાય છેલ્લે આપણે બધા મેળાની ચર્ચા કરશું છેલ્લે બધા મેળાની ચર્ચા કરશું દેવીએ બંધાવેલું તળાવનું નામ શું છે અને ઓડિટર વાળા વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ છે સબ અકાઉન્ટ અને ઓડિટરમાં મારી જોડે તૈયારી કરતા હતા તો એ બધા માટે ગુડ ન્યૂઝ છે કે નાયબ હિસાબનીશની ભરતી આવવાની છે સેની પરથી આવવાની છે નાયબ હિસાબનીસ નાયસ હિસાબનીસ એટલે એના કરતા ઓલો બેતાલીસો ગ્રેડ પે આવે આ ચોવીસો ગ્રેડ પે છે તો ઓલો કેટલો ગ્રેડ પે આવે બેતાલીસો ગ્રેડ પે આવે બરાબર વિરમ ગામમાં દેવીએ બંધાવેલું તળાવનું નામ શું છે જલ્દી જલ્દી મને જણાવો ચલો તો તળાવનું નામ છે મુનસર તળાવ વેરી ગુડ બાવીસ નંબરનો પ્રશ્ન સ્ક્રીન પર આવી ગયો વિરમ ગામની સ્થાપના કોને કરી ચલો પુનીત મહારાજે સિદ્ધરાજ જયશી રાજા વિરમદેવે કે કુમાર પાડે ચલો કોને સ્થાપના કરી છે વેરી ગુડ વૈશાલી કોંગ્રેચ્યુલેશન ચલો હવે લાગી જાઓ કોન્સ્ટેબલની થિયરીમાં બરોબર થિયરીમાં આપણે ખેંચી લેવાના છે કોમ્પ્યુટર આપણે થઈ ગઈ તો હવે થિયરીમાં ભૂકા બોલાવો વિરમ ગામની સ્થાપના કોને કરી છે તો કે મેડમ રાજા વિરમ દેવે કરી છે આટલું અમને આવડતું જ હોય એમ કેતા વિરમ ગામની ડિટેલ ભણીએ તો કે વાલે વાઘેલા એન્ડ સોલંકી વંશના ધોળકાના રાજા વીર ધવલના પુત્ર રાજા વિરમદેવે વિરમ ગામની સ્થાપના કરી હતી એના પછી આગળ જઈએ મિનર દેવીએ બંધાવેલું મુનસર તળાવ અહીં આવેલું છે એટલે કે વિરમ ગામમાં આવેલું છે જેને લિંગ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે તથા ગંગુ વણજારાએ બંધાવેલું ગંગાસર તળાવ પણ અહીંયા જ આવેલું છે એટલે કે વિરમગામમાં જ આવેલું છે એના પછીનો પ્રશ્ન મુનસર તળાવ પાસે મુનસરી મંદિર મુનસર તળાવ પાસે મુનસરી માતાનું મંદિર આવેલું છે તથા મુનસર તળાવની દક્ષિણે સાસુ વહુ ઓરડા તરીકે પ્રખ્યાત પૌરાણિક મંદિર છે મુનસર તળાવ પાસે શું છે મુનસરી માતાનું મંદિર તથા મુનસર તળાવ દક્ષિણે સાસુ વહુ ઓરડાની પ્રખ્યાત પૌરાણિક મંદિર છે કપાસના ઉત્પાદનની સાનુકૂળતા કારણે વિરમ ગામને કોટન ઝોન તરીકે જાહેર કરી દીધું કારણ કે અમદાવાદ જિલ્લામાં કોટનનું ઉત્પાદન તો વધારે થાય છે કે આજે છોકરાઓ ઓછા છે હે છોકરાઓ આજે છોકરાઓ કેમ ઓછા છે લેક્ચર સ્ટાર્ટ થયું અને વીસ મિનિટ જેવું કમ્પ્લીટ થઈ ગયું તો વીસ મિનિટમાં તો બધા આવી જવા જોઈએ કે નહીં

ફટાફટ ફટાફટ કયો ચલો કુ એડ્રેસ નેક્સ્ટ મંથમાં વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હું તમારા બધા માટે મુખ્ય સેવિકા લેક્ચર અરેન્જ કરવાની છું બરાબર નેક્સ્ટ મંથમાં તમારા માટે નાયબ હિસાબ પણ કરવાની છું બરાબર એટલે આ બધા જવાબમાં શું પ્રશ્ન જો જેને જેને સબ્સ્ક્રિપ્શન લેવું છે લઈ જ લો બાર મહિના ઉપર બે મહિના ફ્રી અને ચોવીસ મહિના ઉપર ત્રણ મહિના ફ્રી ગુજરાતનો પ્રથમ મહિલા ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક ક્યાં આવેલો છે મહિલા ઇન્ડસ્ટ્રી પ્રાય દસ ક્રો સા વિરમ ગામ કે ધોળકા જણાવો જણાવો મને જલ્દી જલ્દી જણાવો ચલો સેનું એડ્રેસ સિમી શેનું એડ્રેસ યસ પ્રથમ મહિલા ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ક્યાં આવેલું છે વેરી ગુડ વેરી ગુડ શું કહેવું છે બોલોને

બોલો ને શિમીબેન શું કહેવાનું છે હું જ કહી દઉં હે બોલો બોલો શું કહેવાનું છે હું જ કહી દઉં એના પછી વાત કરીએ આણંદના તાજપુર ખાતે અઢારસો ને સત્તાવન ના વિપ્લવમાં શહીદ થયેલા રંગાજી ઠાકોર અને રત્નાજી ઠાકોરના પાડિયા પણ સાણંદમાં આવેલા છે ગુજરાતનો પ્રથમ પ્રથમ મહિલા ઇન્ડસ્ટ્રીયસ પાર્ક પણ આવેલો છે આ ઉપરાંત ફોર્ડ અને નો નેનો ગાડીનો પ્લાન પણ અહીં આવેલ છે તેથી ગુજરાતનું ઓટો હબ તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર છે અરે તો આવી જાવ મારી ઘરે જ આવી જાવ એમ કોને એડ્રેસ જોઈએ છે આકાશવાણી ચોકે આવીને મને કોલ કરો ચલો આકાશવાણી ચોકે આવીને કોલ કરો રનિંગ છે તમારા લોકોનું રનિંગ છે તમારે લોકોને રાજકોટમાં કોને કોને રનિંગ છે રાજકોટમાં રનિંગ હોય આવ્યા હોય અને બિંદાસ રહેવાની વ્યવસ્થા કે કંઈ પણ ન હોય તો મને કહી દેવાનું બરાબર છે એ તમે હું નહીં અત્યારે બોલી શકું કારણ કે એક પોલિસી છે તો બિંદાસ આવી જજો બરાબર રહેવાની સગવડ ક્યાંય ન થાય એટલે કઈ જ દેવાનું મેડમ ને ઓકે હોટેલ ભાભામાં ઓકે ઓકે તો તમે ત્યાં રહ્યો ચલો સામાં ઓટોમોબાઈલ હબ નજીક વિરોચન નગરમાં ભારતનો સૌથી મોટો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર વતી ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો હતો કોની કોની વચ્ચે તો કે ભાઈ એમ એમ અને

બરાબર કયા તાલુકામાં આવેલું છે તાલુકાનું મુખ્ય મથક જણાવો અમદાવાદ ગાંધીનગર ભાવનગર કે બનાસકાંઠા અહીંયા સોરી ઓપ્શન ઓળું થઈ ગયું છે દસ ક્રોઈ તાલુકાનું મુખ્ય મથક મથક નીચેનામાંથી કયું છે જલ્દી થી જલ્દી થી અફકોર્સ જિલ્લો કયો છે અમદાવાદ તો જવાબમાં શું આવે જિલ્લો કયો છે અમદાવાદ છે તો જવાબમાં શું આવશે તો કે જવાબમાં આવશે અમદાવાદ જ ઓકે સત્યાવીસ નંબરનો પ્રશ્ન ઓકે દ્રશ કોઈને ડિટેલમાં ભણીએ આપણે દ્રશ કોઈને ડિટેલમાં ભણીએ ઓકે 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 ચાલો જોઈએ આપણે અહીંયા દસ ક્રોહની વાતો કરીએ દસક્રોઈ તાલુકામાં મુખ્ય મથક અમદાવાદમાં આવેલું છે બરાબર દસક્રોઈ તાલુકાનું મુખ્ય મથક ક્યાં છે અમદાવાદમાં ગુજરાતમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત પેપર મિલની સ્થાપના દસક્રોઈ તાલુકાના બારેજડી ગામમાં થયું છે બરાબર દસક્રોઈ તાલુકાના બારેજડી ગામમાં થયું છે સૌપ્રથમ પેપર મિલની સ્થાપના ક્યાં થયેલી છે તો કે દસક્રોઈ તાલુકાના બારેજડી ગામમાં

જન્મભૂમિ જન્મ કઈ છે પેપર લીક અને પેપર મિલ બંને અમદાવાદમાં શું જોક્સ કર્યો છે હા ગજબ જોક્સ કર્યો છે ચાલો વિદ્યાર્થી મિત્રો સાડા લાઈવ આવી હો જો કાલે કાલનું કહી દઉં કાલને તમને કાલની વાત આખી શેર કરી દઉં કાલે સવારમાં સાત વાગે એકેડેમી પર સ્પેશિયલ ક્લાસ છે એક સાત વાગે છે બીજો સ્પેશિયલ ક્લાસ સવારે નવ વાગે છે બરોબર ત્રીજો સ્પેશિયલ ક્લાસ છે એ રાતે સાત વાગે છે અને એના પછીનો સ્પેશિયલ ક્લાસ છે એ રાતે દસ વાગે છે બરાબર આ ચાર ટાઈમમાં સ્પેશિયલ ક્લાસ છે ઓકે હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ નીચેનામાંથી કઈ છે

ના કાલે હું બહાર નથી જવાની પણ કાલે સાત થી આઠ સ્પેશિયલ ક્લાસ છે સાત થી આઠ સ્પેશિયલ ક્લાસ ઉપર ગુજરાતી સાહિત્યની ટેસ્ટ છે ને તો તમારા બધા વિદ્યાર્થી મિત્રો માટે એ કહી દઉં કે સાત થી આઠ સ્પેશિયલ ક્લાસની ટેસ્ટ હોવાથી આઠ થી સાડા આઠ સુધી કદાચ અન એકેડેમીનો લઈ શકી સધરવાઈટ નહીં લઈ શકું ઓકે તો ચાંગદેવનું મૂળ નામ કોનું છે હેમચંદ્રાચાર્ય ચાંગદેવના પિતાનું નામ છે ચાચિંગ અને માતાનું નામ છે પાહિણી દેવી બરોબર તો વિદ્યાર્થી મિત્રો જોવો આજકાલ નથી ફેશન કઈ નામી ભણીએ સુખભાદર નદી કિનારે ધંધુકા શહેર વસેલું છે સુખભાદર નદી કિનારે ધંધુકા અને ધોળકા બંને શહેર વસેલા છે મહાન જૈન આચાર્ય અને કલિકાલ સર્વજ્ઞ કલિકાલ સર્વજ્ઞ એને કઈ કૃતિ માટે મળ્યું હતું આ નામથી જાણીતા હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ એટલે ધંધુકા અને એની કર્મભૂમિ કઈ છે કર્મભૂમિ છે એની છે તો કે પાટણ ક્લિયર મને આ જી ચલો સર્વજ્ઞ કઈ કૃતિ લખવાથી મળ્યું સવારે સાત વાગે સ્પેશિયલ ક્લાસ છે પણ બધા છોકરાઓ એમાં લાઈવ આવતા નથી

ધંધુકા તાલુકાના તગડી મુકામે મહાપ્રભુજીની અડસઠમી બેઠક તથા જૈનોનું વિશાળ તીર્થધામ આવેલું છે ધંધુકામાં હેમચંદ્રાચાર્ય થઈ ગયા વંશ થઈ ગયો બરાબર તો સો ટકા હોય જોવો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને ઉપર એક લિંક આપેલી છે રાઈટ ઉપર તમને એક લિંક પિન કરેલી છે એક લિંક પિન કરેલી છે તો એ લિંક કોની છે ખબર એ સ્પેશિયલ ક્લાસની લિંક છે આ સ્પેશિયલ ક્લાસની લિંક ઉપર તમે ક્લિક કરશો ને ઉપર પિન કરેલી લિંક છે લેટ્સ કે ગુજરાત એક્ઝામ એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમે ત્યાંથી આરામથી સ્પેશિયલ ક્લાસના બધા અટેન્ડ કરી શકશો ઓકે આગળ જઈએ આપણે મીઠાના સત્યાગ્રહમાં નીચેનામાંથી કેન્દ્ર કયું હતું માંડલ ધોરેલા દેતરોજ કે દસક્રોય ચલો કયું મીઠાના સત્યાગ્રહનું કેન્દ્ર હતું ફટાફટ ફટાફટ જણાવો ચલો જલ્દી જલ્દી લિંક શેર કરો અને ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો જણાવો યસ યસ જવાબમાં શું આવશે જવાબમાં આવશે ધોલેરા અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આટલું સરસ જિલ્લામાંથી કંઈક મળે છે બરાબર તો તમને બધાને કહી દઉં કે મારા સ્પેશિયલ ક્લાસમાં આવી જાઓ હું સ્પેશિયલ ક્લાસમાં શું કરાવું છું તો કે ગુજરાતીની ગુજરાતની જીસીઆરટી કરાવું છું ગુજરાત વિષયની જીસીઆરટી કરાવું છું બરાબર આ જીસીઆરટીમાંથી તમને હેડ ક્લાર્કમાં બરાબર વીસ થી લઈને ચોવીસ માર્ક સુધીનું પૂછાણું હતું જો હજી પાછી એડ ક્લાક દેવી હોય ને આ કાંઈ જોતું હોય તો લાઈવ આવી જજો તોલેરામાં તોલેરા મીઠાના સત્યાગ્રહનું એક કેન્દ્ર હતું તોલેરા ભારતમાં પ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝિયન એટલે એસ આઈ આર બરાબર એનું કેન્દ્ર બન્યું તોલેરા ખાતે વિશ્વનો સૌથી વિશાળ પાંચ હજાર મેગાવોટનો સોલાર પ્લાન્ટ આવેલો છે પાંચ હજાર મેગાવોટનો શું આવેલો છે સોલાર પ્લાન્ટ આવેલો છે નેક્સ્ટ વિશ્વની સૌથી મોટી ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું નિર્માણ કરાશે જેના માટે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સાથે ભાગીદારી કરી વિશ્વની સૌથી મોટી ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું નિર્માણ ત્યાર થશે ઓકે એટલે ધોલેરાનો વિકાસ થવાનો છે ગજ્જબનો ચલો રાવળ કુટુંબમાં કુળદેવી ખંભાલી માતાજીનું મંદિર ક્યાં આવેલું છે ખંભાલય માતાનું મંદિર નીચેનામાંથી કઈ જગ્યાએ આવેલું છે સ્પેશિયલ ક્લાસ કરાવું છું અને સ્પેશિયલ ક્લાસ સો ટકા ફ્રી હોય છે અહીંયા જો લિંક આપેલી છે ને ઉપર આ લિંક પિન કરેલી લિંક છે લેટ ગુજરાત એક્ઝામ એ લિંક પિન કરેલી છે એ લિંક ઉપર ક્લિક કરી અને એપ્લિકેશનમાં જઈને રિમાઈન્ડર સેટ કરી દો નોટિફાઈ કરી દો ચલો નોટિફાઈ કરશું એટલે જેવો મારો લેક્ચર હશે તમને લિંક મળશે કુળદેવી ખંભાલય માતાજીનું મંદિર ક્યાં આવેલું છે ક્યાં આવેલું છે તો કે ભાઈ માંડલમાં આવેલું છે એના પછી એકત્રીસ નંબરનો પ્રશ્ન માંડલ તાલુકાના હાસલપુર બહુચરાજી ખાતે કઈ કંપની આવેલી છે મારુતિ સુઝુકી એ અને બંને કે એક પણ નહીં ચલો કઈ કંપની આવેલી છે ગ્રામરની મેં બુક નથી જોઈ યુવા પબ્લિકેશનની ગ્રામરની બુક કેવી છે એ મેં નથી જોઈ એટલે એના વિશે હું તમને નહીં કહી શકું બસો છોકરા લાઈવ છે અને લાયક માત્ર એકસો ને છે માંડલ તાલુકાના હાસલપુર બહુચરાજી ખાતે કઈ કંપની આવેલી છે તો કે મારુતિ સુઝુકી આવેલી છે નેક્સ્ટ માંડલને ને ભણિયા ડિટેલમાં રાવળ કુટુંબના કુળદેવી એટલે કે ખંભાલય માતાનું મંદિર માંડલ ખાતે આવેલ છે મારુતિ સુઝુકી કંપની માંડલ તાલુકાના હાસલપુર બહુચરાજી ખાતે આવેલી છે બરાબર એના પછી ભગવાન મલ્લીનાથનું જૈન દેરાસર ક્યાં આવેલું છે માંડલ દેતરોજ ધોલેરા કે ધંધુકા સ્પીડ 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 ચલો ફટાફટ ફટાફટ ભગવાન મલ્લિકાનાથ નું જૈન મંદિર ક્યાં દેરાસર ક્યાં છે તો કે દેતરોજમાં છે ચલો નેક્સ્ટ જઈએ આપણે

જૈનોનું પ્રસિદ્ધ તીર્થસ્થળ છે અને અહીંયા ભગવાન મલિકાનાથનું જૈન દેરાસર છે નેક્સ્ટ ઓહોહો ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો કોઈને કંઈ ક્વેરી હોય તો બોલો કોઈને કંઈ ભી ક્વેરી હોય તો બોલી શકો છો હવે આજે મારે થોડું કામ છે એટલા માટે બહાર જવાનું છે તો આજનો સેશન હું અહીંયા પૂર્ણ કરું છું બરાબર આજનો સેશન અહીંયા હું પૂર્ણ કરવું છું જે વિદ્યાર્થી મિત્રોએ અન એકેડેમીનું સબસ્ક્રિપ્શન લેવું છે અત્યારે જોવો લેક્ચરમાં લિંક આપેલી છે રાતે દસ વાગે બધા છોકરા આજનો દિવસ માટે એક દિવસ આવજો

ચોવીસ મહિનાના સબ્સ્ક્રિપ્શન પર ત્રણ મહિના ફ્રી અને બાર મહિનાના સબ્સ્ક્રિપ્શન પર બે મહિના ફ્રી આ બધા જમાં તમે મારો કોડ નાખવાનું ભૂલાય નહીં બરાબર લેવું હોય તો આ લઈ લો કારણ કે આ ચોવીસ તારીખ સુધી છે ઓકે ચલો બાય બાય થેન્ક યુ સો મચ આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ રાતે દસ વાગે ફરીથી મળીએ છીએ લાઈવ ઓકે કાલે આપણે કાલે આપણે વિદ્યાર્થી મિત્રો સાડા આઠે યુટ્યુબ પર આઠ વાગે યુટ્યુબ પર મળશું આઠથી લઈને સાડા આઠ કાલે અડધી કલાક માટે જ યુટ્યુબ પર લાઈવ આવીશ કારણ કે કાલે સાત વાગે સ્પેશિયલ ક્લાસ છે કાલે રાતે દસ વાગે છે કાલે સવારે સાત વાગે બી સ્પેશિયલ ક્લાસ છે નવ વાગે પણ છે બરાબર દસ વાગ્યાના લેક્ચરમાં લાઈવ આવી જજો આજનો દિવસ આવી જજો પછી નેક્સ્ટ મંથથી હું એવું વિચારું છું કે એ લેક્ચર તમને કેટલા વાગ્યાનો કરી દઉં ખબર રાતનો લેક્ચર છે એ સવારે નવ વાગ્યાનો રાખું રાતનો લેક્ચર છે એ કેટલા વાગ્યા નો રાખું તો કે નવ વાગ્યાનો રાખું